એક જંગલમાં એક ચકલી રહેતી હતી. ચકલીના બે બચ્ચા હતા. બંને બચ્ચા સાવ નાના હતા, જેથી ચકલીને તેમની ખૂબ ચિંતા રહેતી હતી. ચકલી પોતાના બચ્ચાને સારો સારો ખોરાક ખવડાવતી, જેથી કરીને જલ્દી મોટા થઈ જાય. એક દિવસ ચકલી બચ્ચાઓ માટે ખોરાક લેવા જંગલમાં જાય છે. ચકલી બચ્ચાઓ માટે ખોરાક લઈ રહી હોય છે, એટલામાં એક બાજની નજર ચકલી ઉપર પડે છે. બાજ ઝાડ ઉપર બેઠું હોય છે. આ સારો મોકો છે, આજે તો ચકલીને પકડી મારું ભોજન બનાવી લઉં. બાજ ત્યાંથી ઉડે છે અને ચકલીને પોતાના પંજામાં દબાવી લે છે. ચકલી બાજના પંજામાં દબાઈ જાય છે. છૂટવા માટેની કોશિશ કરતી હોય છે, પણ છૂટી શકતી નથી. એ ચકલી, હું પણ ભૂખ્યો જ બેઠો છું. હું પણ તને નહીં ખાઉં તો હું પણ મરી જઈશ, તને કેવી રીતે છોડું બોલ. ચકલી છૂટવા માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ છૂટી શકતી નથી. બેવ ખૂબ સમજે છે મને, મૂર્ખ સમજે છે મને. તને હું છોડી દઉં તો તું ફરી થોડી મારી પાસે આવવાની છે. અરે તારા બચ્ચાની ચિંતા ના કર, પેલો હું તને ખાઈશ અને પછી તારા બચ્ચાને પણ હું ખાઈ જઈશ. તેમને ભૂખે હું નહીં મરવા દઉં. એટલામાં કાગડો ત્યાં ઉડીને જતો હોય છે. તે આ ચકલીને જોઈ જાય છે. કાગડો ઉડીને આવે છે અને સીધો જ બાજને ધક્કો મારે છે. બાજ નીચે પડી જાય છે અને ચકલી તેના પંજામાંથી છૂટી જાય છે. એ બાજ, ખબરદાર જો ચકલીને અડ્યો છે તો. એ કાગડા, તે વચ્ચે આવીને મારું ભોજન મારા હાથમાંથી છીનવ્યું છે. જા, હું તને એક દિવસ જોઈ લઈશ. અરે જા જા, જોઈ લેજે. જા તું અહીંયાથી, જા નીકળ. બાજ ત્યાંથી ઉડી જાય છે. અરે કાગડા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ન આવ્યા હોત તો આજે હું બચી શકી ન હોત અને મારા બચ્ચાનું શું થત. અરે કઈ નહીં ચકલી બેન, હું તો તમારો ભાઈ છું, મારી આ ફરજ છે. અને હા, જલ્દી જાઓ, વરસાદ પણ આવે એવું થઈ ગયું છે. જલ્દી જાઓ, નહીં તો તમારા બચ્ચા મારામાં એકલા હશે. એટલામાં વરસાદ ચાલુ થઈ જાય છે. ચકલી અને કાગડો એક ઝાડ નીચે બેસી જાય છે. વરસાદ ખૂબ વરસે છે. થોડી વારમાં તો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું હોય છે. ના ના ચકલી બેન, ચાલુ વરસાદે આમ ના નીકળાય. ચાલુ વરસાદે ઉડતા તમારી પાંખો પલળી જાય અને તમે ઉડી ના શકો. આમાં તમારું જીવનું પણ જોખમ રહે છે ચકલી બેન. થોડી વાર અહીંયા રહો, હમણાં વરસાદ બંધ થઈ જશે. બીજી બાજુ ચકલીના બચ્ચા માળામાં એકલા હોય છે. અરે માં પણ આવી નથી, ભૂખ પણ ખૂબ લાગી છે. ખબર નહીં માં ક્યાં હશે, ક્યારે આવશે, એ ઠીક તો હશે ને. વરસાદ ખૂબ જોરથી પડી રહ્યો હોય છે, સાથે સાથે
ડરી જાય એવા વીજળીના ચમકારા પડી રહ્યા હોય છે. આ વીજળીના ચમકારાથી ડરીને એક હાથી દોડીને જઈ રહ્યો હોય છે. જે હાથી આ ચકલીના માળાની સાથે અથડાય છે. અરે 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 માં, અરે માં બચાવ, માં બચાવ, અરે માં બચાવ. જેના લીધે ચકલીનો માળો બચ્ચાની સાથે નીચે પાણીમાં પડી જાય છે. ચકલીના બચ્ચા માળાની સાથે પાણીમાં પડી જાય છે અને પાણીના પ્રવાહની સાથે વહેવા લાગે છે. અરે ભાઈ, તું ચિંતા ના કરતો, આપણને કઈ નહીં થાય. હમણાં આપણી મમ્મી આવશે અને આપણને બચાવી લેશે. તું જરાય ગભરાતો નહીં, હું તારી સાથે જ છું. ચકલીનું એક મોટું બચ્ચું નાના બચ્ચાને આશ્વાસન આપતું હોય છે. ચકલીના બચ્ચા પાણીમાં તણાઈને જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે. વરસાદ બંધ થઈ જાય છે. ચકલી પણ જંગલમાંથી ઉડીને પોતાના માળાની તરફ આવે છે. આવીને જોવે છે તો ત્યાં માળો પણ હોતો નથી કે બચ્ચા પણ હોતા નથી. ચકલી ખૂબ ગભરાઈ જાય છે કે બચ્ચા આખિર ક્યાં ગયા હશે. ચકલી ઉડીને તેના બચ્ચાને જંગલમાં આમ તેમ ગોતવા લાગે છે. બચ્ચા માળાની સાથે પાણીમાં તરતા તરતા તળાવ સુધી પહોંચી જાય છે. એ તળાવમાં એક મોટું મગર રહેતું હોય છે. ચકલી ઉડીને જઈ રહી હોય છે ત્યાં તેને કાગડો મળે છે. અરે કાગડા ભાઈ, મારો માળો અને બચ્ચા તે ઝાડ ઉપર રહ્યા નથી. શું ખબર ક્યાં ગયા હશે. કાગડા ભાઈ, મારા બચ્ચાને શોધવામાં મારી મદદ કરો. અરે ચકલી બેન, તું ચિંતા ના કર, હમણાં મળી જશે. ચાલ હું તારી સાથે તારા બચ્ચાને ગોતવા આવું છું. પછી કાગડો અને ચકલી ચકલીના બચ્ચા ગોતવા ત્યાંથી નીકળે છે. બચ્ચા તળાવમાં પહોંચી જાય છે. તળાવની અંદર રહેલું મગર ત્યાં આવી જાય છે. આ શું, આજે તો ચકલીના બચ્ચા ખાવાની ખૂબ મજા આવશે. વાહ, આજે તો સામેથી ચાલીને બચ્ચા આવે છે. ભોજન તો નહીં થાય, પણ થોડોક નાસ્તો થઈ જશે. આ બચ્ચા આવો આવો. બચ્ચા મગરને જોઈને ખૂબ ડરી ગયા હોય છે. ધીમે ધીમે મગર તેમની પાસે આવે છે. અરે માં બચાવ અમને, અરે માં તું ક્યાં છે, માં અમને બચાવ, અરે માં તું ક્યાં ગઈ, માં અમને બચાવ. મગર તેનું મોં ખોલીને બચ્ચા ખાવા જાય છે કે કાગડો અને ચકલી આવે છે. તે બંને બચ્ચાને પોતાના પગ વડે માળામાંથી ઉપાડી લે છે અને મગરના મોંમાં ફક્ત માળો જ આવે છે. અરે આ શું થયું, બચ્ચા ક્યાં ગયા, ફક્ત માળો મારા મોંમાં આવ્યો. આ મોં બગાડ્યું મારું. આમ કાગડો અને ચકલી પોતાના બચ્ચાને બચાવી લે છે.